વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 જે તમારું સિલેબસનો આ છેલ્લું ચેપ્ટર છે, તો ચેપ્ટર 14 નું નામ છે કેટલું મોટું કેટલું ભારે, એટલે કે કેટલું મોટું કેટલું ભારે એ હવે આપણે જોવાનું છે. તો હવે જોઈએ કે સારિકા નામની એક છોકરી છે, તો સારિકા લખોટીઓ, સિક્કા, રબર વગેરે જેવી વસ્તુઓ એકઠી કરે છે. તે એક ગ્લાસમાં થોડું પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ 0 એવું નિશાન કરે છે. કેવું નિશાન કરે છે? 0 એવું નિશાન કરી દે છે ઉપરની સપાટી પર. ધારો કે અહીંયા પાણી ભરેલું છે, બરાબર? આટલી સપાટી પાણી ભરેલી છે, તો અહીંયા એ શું કરી દે છે? 0 એવું નિશાન કરી દે છે, એટલે થઈ ગયું, બરાબર. પછી શું કહે છે કે જો હું આ ગ્લાસમાં 5 લખોટીઓ નાખું, કેટલી લખોટીઓ નાખું? 5 લખોટીઓ નાખું, તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે? હું વિચારું છું કે તે અહીં સુધી પહોંચશે. જો હવે આ પાણી ભરેલું છે, હવે એને નિશાન લગાવ્યું છે કે અહીંયા 0 લખી દીધું છે, હવે એમાં 5 લખોટીઓ નાખવામાં આવે, આજ અહીંયા નાખી એમ 5 લખોટીઓ નાખવામાં આવે, તો શું પાણીનું સ્તર ઉપર જશે? ધારો કે આ ગ્લાસ છે, પાણી ભરેલું છે, અહીંયા આપણે 0 લખી દીધું છે, હવે આ પાણી લખોટી અંદર આપણે પાણીમાં નાખી દીધી, તો પાણીની પાણીની અંદર આપણે લખોટી નાખી, એટલે શું થશે? પાણી થોડું ઉપર જવા લાગશે, એટલે ગ્લાસથી થોડી સપાટી પાણીની શું થઈ જશે? જે આપણે નિશાની કરી છે એનાથી થોડી ઉપર જશે, જેવું આપણને દેખાશે. જો તમે એવું કરતા હોય તો આપણે જાતે પણ ગ્લાસ લઈને પ્રયત્ન કરી શકીએ છીએ. તેણે ગ્લાસમાં 5 લખોટી નાખી, આથી પાણીની નવી સપાટી પર તેને નિશાન કર્યું, એટલે કે પાણી જેટલું ઉપર ગયું એ પાછું એને શું કર્યું? બીજું એક નિશાન લખી દીધું, બીજું નિશાન લખી દીધું, એક લખી દીધો, બરાબર. તો અરે, તે કેવી રીતે અનુમાન કર્યું? શું તને લખોટીઓના ઘનફળ કદની જાણકારી હતી? તો સારિકા શું કહે છે કે મેં માત્ર અનુમાન જ લગાવ્યું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે લઈ જશે. તું લખોટીઓનું કદ ઘનફળ કેવી રીતે શોધીશ? તો સારિકા કહે છે, જુઓ, દરેક લખોટી પાણીને થોડું ઊંચે ચડાવશે, એટલે કે એક એક લખોટી આપણે નાખતા જઈશું ગ્લાસમાં, એમ એમ પાણીની સપાટી શું થશે? ઊંચે ચડશે, બરાબર. કારણ કે તેઓ થોડીક જગ્યા રોકશે, તે તેનું કદ કદ એટલે કે ઘનફળ થયું કહેવાય. આપણે એક લખોટી પાણીમાં નાખીએ તો એક લખોટી નાખી એટલે થોડું પાણીની સપાટી શું થશે? કદ ઉપર વધશે. બે નાખીશું, ત્રણ એમ બારાફરતી નાખીશું, એમ એમ પાણીની સપાટી શું થશે? ઉપર ચડશે. તો એ શું થયું? એનું કહેવાય ઘનફળ, કદ થયું, ઘનફળ થયું કહેવાય. હવે આપણે આગળ જોઈએ માપક ગ્લાસ. આપણે જે જોઈએ માપક ગ્લાસ છે, તો હવે તમે અનુમાન કરો કે શું 5 રૂપિયાના સિક્કા હોય, બરાબર, તો 5 રૂપિયાના 10 સિક્કાનું કદ, 5 રૂપિયાના કેટલા સિક્કા? 10 સિક્કા. 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે ના. 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ કરતાં વધારે હોઈ શકે નહીં, બરાબર. તો હવે આપણે જોવાનું છે કે નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવો. અનુમાન લગાવવાનું છે આપણે પ્રત્યેકના કદ વિશે. તો હવે આપણે જોઈએ પહેલું કે અહીંયા શું લખેલું છે? એક દડો લગભગ, અહીંયા શબ્દ શું આપ્યો છે? લગભગ. અને વસ્તુ કઈ છે? દડો. એક દડો લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે છે. હવે એક દડો હોય તો એ કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવે હોય? બોલ, દડો કેટલો હોય? આટલો હોય, બરાબર. અને લખોટી તો કેવી હોય? એકદમ નાની હોય. લખો બોલ આપણે જોઈએ તો બોલ આપણને આવો જોવા મળે, અને લખોટી તો કેવી હોય? એકદમ નાની હોય. તો આપણે અનુમાન કરી શકીએ કે એક દડો લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. તો આવી નાની નાની લખોટીઓ આપણે કેટલી ભેગી કરીએ? 6 લખોટી ભેગી કરીએ ત્યારે આપણે એક દડો બની જાય, એટલે કે એક દડો લગભગ 6 લખોટી જેટલું કદ ધરાવે છે, એટલે લખોટી 6 લખોટી. હવે અહીંયા બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા છે કે એક
લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. હવે રબર એટલે કયું રબર? તો કે આપણે જે ઇરેઝર જે પેન્સિલથી લખીએ છીએ ને ઘૂસીએ છીએ તે, તો એ જે રબર છે એ કેટલું કદ ધરાવે છે? તો રબર તો આ કેટલું હોય? આટલું હોય, બરાબર. અને પણ કેવું હોય છે? લંબચોરસમાં હોય છે, કાં તો ગોળમાં હોય છે. તો લખોટી પણ ગોળમાં હોય છે, એટલે કે રબર એ એક જ, એટલે કે એક લખોટી જેટલું કદ ધરાવે છે. કેમ કે રબર લંબચોરસ હોય એટલે લખોટી ગોળ હોય, પણ એનું કદ તો કેવું હોય છે? સરખું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, એક લીંબુ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લીંબુ તો જોયા જ હશે, લીંબુની સાઈઝ કેટલી હોય? થોડી આટલી મોટી હોય, બરાબર. તો એક લીંબુ કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવે? તો લખોટી આટલી નાની નાની બે હોય, તો અહીંયા શું આવશે? બે. એટલે કે એક લીંબુ લગભગ બે લખોટીઓ જેટલું કદ ધરાવે છે. આગળ જોઈએ, એક પેન્સિલ, એક પેન્સિલ છે, પેન્સિલ તો કેવી હોય? તો કે પાતળી હોય. તો એક પેન્સિલ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે છે. તો પેન્સિલ આપણે જોઈએ અને લખોટી જોઈએ, તો અહીંયા શું આવશે? પેન્સિલ ને લખોટી, તો કે અડધો, અડધી લખોટીઓ જેટલું કદ ધરાવે છે. જે પેન્સિલ છે એ તો એકદમ પાતળી આવે, જો એને ભેગું કરીએ તો એક પૂરેપૂરી લખોટી પણ, લખોટીનું જે કદ છે એટલું પણ બની ના રહે. કેટલું બની રહે? એનાથી અડધું. એટલે આપણે શું લખીશું? એક તૃતીયાંશ, એટલે કે અડધી લખોટીઓ જેટલું કદ ધરાવે છે. આગળની પણ એક ખાલી જગ્યા છે, કે એક બટાકું લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. હવે બટાકું તો કેટલું હોય? તો કે સાઈઝ એની જોઈએ તો આપણે અલગ અલગ સાઈઝ હોય બટાકાની, એકદમ નાનું હોય, થોડું મોટું હોય, એના કરતાં પણ થોડું વધારે મોટું હોય. તો લગભગ પાંચ લખોટીઓ, એટલે કે પાંચ લખોટી આપણે ભેગું કરીએ ત્યારે એક બટાકું બની રહે છે. તો એ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ઘણા બધા એવા આકાર છે કે ફળ છે, શાકભાજી છે, બરાબર. તો એનું કદ કેટલી લખોટીઓ થાય છે તે આપણને બતાવે છે. હવે આપણે આગળ જોવાનું છે કે તારીખ પાસે એક ઇન્જેક્શન સિરીઝ હતી, તેણે માપક સીસી બનાવવા માટે આ સિરીઝનો ઉપયોગ કર્યો હતો. તો સિરીઝ, વિદ્યાર્થી મિત્રો, તમે સિરીઝ જોઈ હશે કે આપણે દવાખાનામાં જઈએ તો ડૉક્ટર આપણને તાવ આવ્યો હોય, કશું બી થયું હોય, તો શું કરે? ઇન્જેક્શન મૂકે. તો ઇન્જેક્શનની જે સિરીઝ હોય તે તમે જોઈ હશે. તો ઇન્જેક્શનની જે સિરીઝ છે એની પર અલગ અલગ શું લખેલું હોય છે? માપ લખેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સિરીઝ વિશેની માહિતી આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.